નમસ્કાર બાળ મિત્રો, મારું નામ છે જીતન પણસારા. અક્ષર ન્યૂઝમાં તમારું સ્વાગત છે. બાળ મિત્રો, આજે હું તમને ભૂતકાળમાં લઈ જવાનો છું અને ત્યાં મારા સંવાદદાતા યશભાઈ અને હરિદાસજી એમની જે વાર્તાલાપ થયો હતો એની હું તમને પ્રત્યક્ષ કરાવવાનો છું. એમનો શું વાર્તાલાપ થયો હતો ગુણાતીતાનંદ સ્વામી મહારાજ અને જે હરિદાસજી જે જૂનાગઢના દિવાન હતા એ બંને વચ્ચે શું વાર્તાલાપ થયો હતો એ આજે હું તમને દેખાડવાનો છું. તો ચાલો જઈએ વાર્તાલાપ જોવા માટે યશભાઈ અને હરિદાસજી. જય સ્વામિનારાયણ બાળ મિત્રો, મારું નામ છે યશ અને મારી સાથે અત્યારે ઉપસ્થિત છે હરિદાસજી કે જે જૂનાગઢના દિવાન છે. તો હરિદાસજી, તમને અહીંયા આવીને કેવું લાગે છે? તો તમે અત્યારે, મેં સાંભળ્યું છે કે તમે જાત્રા પર જવાના છો. વાહ, બહુ સરસ આનંદની વાત કહેવાય કે એમને ચાર ધામની જાત્રાનો લાભ મળી રહ્યો છે. તો મેં સાંભળ્યું છે કે તમને ગુણાતીતાનંદ સ્વામી મળ્યા હતા અને ગુણાતીતાનંદ સ્વામી તો જ્યારે તમને મળ્યા તો ત્યારે એમણે તમને શું કહ્યું? રિવાજ છે કે ભાઈ કોઈક આપણા ગયા હોય સગાવાલા તો આપણા માટે નથી લઈ આવતા ફઈ લઈ આવે. કાકા, બા, દાદા ક્યાંક ફરવા જાય તો આપણા માટે પણ લઈ આવે છે. તો એમને કીધું એ તો રિવાજ છે, પણ માગ્યું તો કોને? ગુણાતીતાનંદ સ્વામીએ. એમને થોડો સંકોચ થયો કે ગુણાતીતાનંદ સ્વામી શું માંગશે, એટલે એમને પૂછ્યું. બરાબર, આપણે જોઈએ તો ગુણાતીતાનંદ સ્વામીએ તમને આ માગ્યું તો તમે એમને શું કહ્યું ભાઈ? સ્ત્રીધનના ત્યાગી ત્યાંથી મળે તો લઈ આવજો. ઓકે, ગુણાતીતાનંદ સ્વામીએ એવું કહ્યું કે જો તમને ત્યાંથી સ્ત્રીધનના ત્યાગી સાધુ મળે તો અમારા માટે લઈ આવજો. તો તમારી ચારધામ યાત્રા બહુ સરસ થઈ ગઈ. બરાબર, તમે પરત ફર્યા પછી તમે ગુણાતીતાનંદ સ્વામીને મળ્યા હતા? હા. તો ગુણાતીતાનંદ સ્વામીએ તમને પછી શું કીધું? તમે મારે જે કીધું તું એ લાવ્યા? હા, પેલા તો પૂછ્યું ભાઈ કે અમે તમને કીધું તું એ તમે લાવ્યા કે નહીં. બરાબર, તો પછી તમે એમને શું કહ્યું? તમારા જેવા સ્ત્રી ધન ના ત્યાગી સાધુ તો મળવા મુશ્કેલ છે અને ત્યાં તો હતા જ નહીં. એવા સાધુ ક્યાં હતા? એવા સાધુ તો અહિયાં હતા તમારી પાસે, ત્યાં મળે નહીં. તો આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં અને બીએપીએસ માં આવા સાધુ મળે છે કે જે સ્ત્રી ધન ના ત્યાગી છે. તો ધન્યવાદ તમારો હરિદાસજી, તમે અમને સમય આપ્યો એના બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. તો બાળ મિત્રો, તમે જોયું કે ગુણાતીતાનંદ સ્વામી મહારાજ અને હરજીદાસ વચ્ચેની જો વાર્તાલાપ થયેલો એ કેટલો અદભુત વાર્તાલાપ થયેલો. અને ગુણાતીતાનંદ સ્વામીએ શું માંગ્યું? ગુણાતીતાનંદ સ્વામીએ માંગ્યું કે ભાઈ મને સ્ત્રીધનના ત્યાગી સંતો આપજો. ત્યારે તો સંતો હતા નહીં આવા, અને અત્યારે પણ આપણે જોઈએ આવા સાધુ મળવા મુશ્કેલ છે. પણ હા, બીએપીએસ અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં આવા સાધુઓ છે. પ્રમુખ સ્વામી મહારાજે 935 સાધુ કરેલા. અત્યારે હાલ મહંત સ્વામી પણ આવા સાધુઓ કરે છે. નવ યુવાનો સાધુ થાય છે, એન્જિનિયરો સાધુ થાય છે, ડોક્ટરો સાધુ થાય છે, અને હાલ આપણી સંસ્થામાં 1100થી વધારે સાધુઓ છે. તો બધાને વિનંતી છે બાળ મિત્રો કે જ્યારે જ્યારે તમને આવો યોગ થાય આપણે ગાંધીનગર અક્ષરધામ જવું, સંતોને મળવું, એમનો લાભ લેવો. આવા સાધુ મળવા મુશ્કેલ નહીં, બહુ આપણા બહુ મોટા ભાગ્ય કહેવાય કે આપણા સાધુ આવા સાધુના દર્શન થાય છે. તો હું જીતેન પણસારા અક્ષર ન્યૂઝ તરફથી તમને બધાને એ જ રિક્વેસ્ટ કરીશ કે તમે બધા આવા સાધુના દર્શન કરજો, લાભ લેજો. જય સ્વામિનારાયણ.